विद्यार्थी मित्रों अगौना लेक्चर नी अंदर आपणे 0 अंश 90 अंश की किंमतो तर्कनी रीते मेळवी 30 अंश 60 अंश 45 अंश की किंमतो गणतरी करीने मेळवी छे अने ए रीते आपणे किंमतो प्राप्त करी छे। परीक्षा में जरा किंमतों की जरूरत पड़े तो गणतरी करवा ना बस अपने परफेक्ट कीमत खबर होनी चाहिए तो अपने कीमतों प्राप्त थे। अरे ये कीमतों कोई कभी प्रक्रिया करे ने आपने पहला दी एक मिनट के अंदर रेडी कर देता हुई है सप्लीमेंट्री आपने मरे पहला तरतज तो गणवा में सरलता रहे सचोट थाय और भूल ना हो तो यूं करवा माटे आपणे 0 अंश 30 अंश 45 अंश 60 अंश और 90 अंश आउ लखी लखी छे एनी सामे गणवा माटे 0 1 2 3 4 બાળપણ એમ થાય ક્યાં ક્યાંથી આવે ખાલી લખવાનું છે શું 0 1 2 3 4 દરેકને 4 વડે ભાગી નાખવાનું છે અરે દરેકનું આપણે વર્ગમૂળ કાઢી નાખવાનું છે બરોબર ધ્યાનથી સમજજો શું કરી મેં 0 30 45 60 90 લખ્યું એની નીચે 0 1 2 3 4 લખ્યું 4 વડે ભાગ્યું અને વર્ગમૂળ કાઢ્યું હવે જે જવાબ થાય તે 0 ભાગ્યા 4 એટલે 0 1 ભાગ્યા 4 નું વર્ગમૂળ થાય 1 તૃતીયાંશ 2 એકમ 2 નું 4 1 ભાગ્યા √2 1 નું વર્ગમૂળ 1 2 નું વર્ગમૂળ √2 અહીં 1 નું વર્ગમૂળ 1 4 નું વર્ગમૂળ 2 3 મૂકતા ના કે 3 નું વર્ગમૂળ √3 ભાગ્યા 4 નું વર્ગમૂળ 2 4 4 ગુણી ક્યાં 1 √1 મિત્રો આ કિંમત હશે 60 થીટા। તમે થીટા લખો ખૂણો એ લખો ખૂણો સી લખો ગમે તે લખો ચોપડીમાં આપણે એ આપ્યું છે એ એ બરાબર થીટા લખો એટલે થીટા લખો 60 એ પણ લખાય ચલો cos થીટા આ કિંમતોને રિવર્સ કરી દેવાનું ઊંધું એટલે 1 ને અહીં લાવી દેવાનું છેલ્લાથી એના પછીનું છે અહીંયા છેલ્લું પહેલું નીચે અહીંયા આનું ત્યાંનું ત્યાં આને નીચે અહીંયા અને 0 અહીંયા આખી આ જે હરોળ છે બધી ફેરવી નાખી એટલે cos tan થીટા तो साइन भाग्या कॉस बराबर टेन था वो आपने जाने से तो 0 भाग्या साइन ने कॉस की कीमत और गुणोत्तर 0 भाग्या है कि 0 एक तृतीयांश भाग्या 3/2 ऊपर साइन की कीमत नीचे कॉस की कीमत टूटी गया 1/√3 एक अपॉन रूट टू भाग्या 1/√2 के अंदर जवाब आपसे एक रूट 3/2 भाग्या एक अपॉन जवाब કિંમત થઈ જશે અવ્યાખ્યાયિત એટલે કોસેક 0
थोड़ी किंमत अव्याख्यानित थी। अहिया सायत त्रिस्ती किंमत एक उत्त्यंश वसत त्रिस्ती किंमत आनाती उल्टी एटले बे अपवाद मान एटले बे ज एक भाग्या एक जवाब एक एक नो व्यस्त एक चार पति सेक त्रीस सेक चिता तो कॉस्टली कीमत तो जब मिला मैं एक भाग्या एक करी हम एक भाग्या एक के लिए एक कच अहिया बे अपॉन रूट थ्री अहिया रूट टू वन अपॉन रूट टू इला रूट टू वन अपॉन टू नो जवाब टू अने जीरो अपॉन वन એનો વ્યસ્ત થયો વન અપોન ઝીરો એટલે જવાબ આવશે ઇન્ફિનિટિવ અવ્યાખ્યાયિત આખા કોઠામાં ચાર વખત વ્યાખ્યાયિત આવે એક બે ત્રણ અને જે ચોથી વખત બાકી છે કરવું આવશે હવે સેક અને છેલ્લે આવશે કોટ થીટા પાટિયાની અંદર દેખાવું જોઈએ કોટ થીટા તો કોટ થીટા દેખાય છે जीरो तो मित्रों आ रीते अपनी पासे कोठो तैयार थई जशे फरीथी परीक्षा में ध्यान राखीशुं प्रथम सूत्र लखीशुं जीरो त्रीस पिस्तालीस साइठ अने नेवु एटलुं लख्या पछी शून्यनी नीचे जीरो एक बे त्रण चार लखवानुं आपणे आ प्रेक्टिकली मेळवीए छीए क्यांथी आव्यो प्रश्न नथी ક્યાંથી આવ્યો આ આપણે ગણાવી રાખ્યું છે સમજાવ્યું છે એટલે પરીક્ષાની અંદર પ્રથમ બે મિનિટની અંદર અથવા એક મિનિટની અંદર સપ્લિમેન્ટરી પાછળ અથવા તમારા રક્ત આરોગ્ય અંદર આ રીતે ફોટો તૈયાર કરી લો પછી તમારે જેટલી કિંમત જરૂર પડે ત્રિકોણ વિદ્યા ગુણોત્તર વિશિષ્ટ મૂલ્ય પૈકી એ આપણને પ્રાપ્ત થઈ જશે દરેક જીરો એટલે ત્રણ ચાર લખ્યા પછી ચાર વડે ભાગીએ चार वाले भाग्या पछी हम वर्गमूल काढ़िए जीरो भाग्या चार એટલે जीरो जीरो નું વર્ગમૂળ जीरो एक भाग्या चार નું વર્ગમૂળ એક દૂત્યાંશ બે ભાગ્યા ચાર ના છેદમાં એક દૂત્યાંશ નું વર્ગમૂળ વન અપોન રૂટ ટુ રૂટ થ્રી ત્રણ ભાગ્યા ચાર નું વર્ગમૂળ કાઢ્યું રૂટ થ્રી બાય ટુ અને ચાર ભાગ્યા ચાર નો જવાબ આવે એક એનું વર્ગમૂળ એક આ જે તૈયાર થશે સાઈન થીટા માટે થીટા તરીકે કો લેવો તો સાઈન ની કિંમત ઉગણવાની સી હોય તો સાઈન સી ની કિંમત ઉગણવાની સાઈન તૈયાર થઈ ગયા પછી કોસ્તે આખા લાઈન ને ઉંધી ફેરવીશું એટલે છેલ્લું મૂલ્ય પહેલું રૂટ થ્રી બાય ટુ અહીંયા આ એના સ્થાને વન અપોન રૂટ ટુ અહીંયા અને જીરો અહીંયા જતું રહેશે આખી લાઈન ને ઉંધી ફેરવ્યા પછી સાઈન ભાગ્યા કોસ તમને ખબર છે શું કે સાઈન અપોન કોસ એટલે ટેન થીટા साइन भागे कोस ने टेन थीटा तो आ किंमत में व्यस्त मूल्य लेवाना रब का मूल्य तो लिखवानो जीरो भाग्या ए એટલે કે जीरो वन अपॉन टू भाग्या थ्री बाय टू टू टूड़ी गया ने वन अपॉन रूट थ्री में हमने रब कर बता दी छे तुमने वन अपॉन रूट टू भाग्या वन अपॉन रूट टू रूट टू रूट टूड़ी गया એટલે एक रूट थ्री बाय टू भाग्या वन अपॉन टू टू टूड़ी गया એટલે रूट थ्री भाग्या वन એટલે रूट थ्री वन भाग्या जीरो कोई पण संख्या ने भाग्या जीरो समझायो के 5 भाग्या जीरो 5 ना जीरो टुकड़ा करो वो तुमने आपको भैया 5 ना जीरो टुकड़ा करो तो भैया सर न थाय ये न थाय ये नाम ज अव्याख्याय इंफिनिटिव कहेवाय छे એટલે અવ્યાખ્યાય 1 भाग्या जीरो बराबर અવ્યાખ્યાય साइन कोस ने तैयार जो त्रण ना व्यस्त मूल्य कोसेक सेक अने कोट आपेली किंमतो ने मुक्ति भेदी दो એટલે એ लाइन
ત્યાંથી આ કોઠો આપણે જોઈ લઈએ અને હવે આપણે આગળ એના જરૂરી દાખલા ગણીશું. વિદ્યાર્થી મિત્રો, એટલે જ્યાંથી કિંમતો જોઈ લેવાની, આને મુખવાની કે યાદ રાખવાની જરૂર નથી, કારણ તમને યાદ નહીં જાય તો બનવાતું નથી, પણ એવી કોઈ જરૂરિયાત નથી, કારણ કે મુખવું જ પડે અથવા તો યાદ રાખવું પડે. આવી કઈ રીતે ગણતરી શું છે, સાચી કિંમત શું છે, એટલું જ અગત્યનું છે. હવે એનો ઉપયોગ કરીને આપણે કેટલાક ઉદાહરણ અને દાખલા જોઈએ. ચોપડીમાં ઉદાહરણ આપેલા છે તો એ ઉદાહરણ કરવાની જરૂર નથી, તમે જરા જોતા રહેજો. આપણે સીધા એના સ્વાધ્યાય દાખલા જોવા જઈએ. સ્વાધ્યાય 8.2 ચોપડીના ઉદાહરણ કરવા જઈશું તો સમય વધારે લાગશે અને મૂલ્યો વધારે બની જાય છે. તો પહેલો દાખલો છે સ્વાધ્યાય 8.2 નો, પહેલો દાખલો 60 ઇન્ટુ કોસ 30 પ્લસ 60 ઇન્ટુ કોસ 60. અને પ્રશ્ન છે કે કિંમત શોધો. અહીંયા તમારે કિંમત ત્યાંથી જોવાની, કોઠામાંથી. અગાઉ મેં તમને કીધું કે તમારી પાસે આવો કોઠો બનાવેલો હોય, ફટાફટ કિંમત મળી જાય સાચી, પછી આપણે કોઠો ના બનાવીએ અને શું આવતું તું એમ કરીએ, અને જો ખોટી કિંમત નક્કી કરીએ તો આપણને પ્રોબ્લેમ થશે. 60 ની કિંમત √3/2. એ જ રીતે કોસ 30 ની કિંમત કોઠાની અંદર જો ખૂબ સરસ √3/2. 60 ની કિંમત એક તૃતીયાંશ, કોસ 60 ની કિંમત પણ એક તૃતીયાંશ. √3 નો વર્ગ 2 × 2 = 4, 1 × 1 = 4, √3/4 = 1/3, તો બંનેમાં 4 સરખા સમછેદી લસાઅ, તો 4 ઉપર આવશે 3/1, 4/4 = 1. તો મિત્રો આની કિંમત આવી 1. એ જ રીતે એનો બીજો દાખલો છે 2 tan² 45° + cos² 30° - sin² 60°. અહીંયા આ રકમ ની અંદરથી કિંમત લાવીએ કોઠામાંથી, 10 ને 45 ની કિંમત 1 છે. તેર 45 ની કિંમત એક, પણ એનો વર્ગ છે તો કિંમત નો વર્ગ કરવો પડે. આ ધ્યાન રાખવાનું છે. કિંમત જોવાની 10 ને 45 કેટલા વાર પણ 10 ને 45 ની કિંમત જોવા જાય. 10 ને 45 એટલે 10 ને 45 ના મૂલ્ય નો વર્ગ છે. લખવાની પદ્ધતિ પ્રમાણે 10 ને 45 નો સ્કેર એમ છે, એ રીતે નથી લખાતું. 10 ને 45 જ લખાય, એટલે 10 ને 45 ના મૂલ્ય નો વર્ગ એવો મીનિંગ કરવાનો. cos 30 ની કિંમત √3/2, અને એનો વર્ગ -sin 60 ની કિંમત √3/2, એનો વર્ગ 2 કૌંસમાં 1 નો વર્ગ 1 જ વત્તા √3/3/2 = 4, √3/3/2 = 4, 2 + 2 = 3/4 - 3/4. મિત્રો સદનસીબે પરિસ્થિતિ કેવી છે કે ભાઈ 3/4 + 3/4 ઋણ છે એટલે ઉડી જાય,
कदाच आपने उड़ता ना होत एवी रकम होत एवी संख्या होत तो तमारे लसा लेवो पड़े એટલે આપણે આગળ એવો કોઈ બીજો દાખલો કરીએ કે જેમાં લસા લેવો પડે અથવા તો ગણતરી કરવી પડે. પણ અત્યારે હા આને બરોબર ધ્યાનથી તમે સમજી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો નવા એક દાખલા ઉપર એટલે કે સ્વાધ્યાયનો 8.2 નો ચોથો દાખલો મેં ત્રીજો રવા દીધો છે. આના કરતા નાની રકમ છે આ વર્ષે. चौथो दाखलो 37 + 10 = 45 -cos 60 / 37 + cos 60 = 45. હવે 37 ની કિંમત છે 1/2, 10 = 45 ની કિંમત છે 1. છેદનો કશુના વધે મુખ્ય લસાઅ ને તો ભાવે અને cos 60 ની કિંમત 2/√3 આના છેદમાં 37 ની કિંમત 2/√3 cos 60 ની કિંમત 1/3 અને cos 45 ની કિંમત 1 એટલે છેદમાં 1. ચલો હવે કશું ઉડતું નથી એટલે ઉપર વાળાનો લસા 2, 1 અને √3 નો લસા થાય 2√3. આ લસા વડે અહીંયા ગુણ્યું એટલે 2 ઉડી કેટલા થયા 3. અહીંયા ગુણ્યું એટલે 2√3 જે છે એ જ આવે માઇનસ અહીંયા ગુણ્યું 3 ઉડી કેટલા 2, 2 = 4. એ જ રીતે 2√3 નો લસા નીચે લાવવો પડશે. અહીંયા ગુણો 2√3 એટલે √3 ઉડી ગયા 2 × 2 = 4. અહીંયા ગુણો 2 ઉડી ગયા એટલે √3 અને અહીંયા ગુણ્યું એટલે 2√3. બંનેનો છેદ ઉડી જાય 2√3 અને 1√3 એટલે જવાબ આગળ જાય 3√3. 2√3 + 1√3 3√3 -4 છેદમાં 4 + 2√3 + 1√3 3√3. હંમેશા છેદમાં સમયકારક અવયવ લાવવાનો પ્રયત્ન થતો રહેલો છે. એટલે છેદમાંથી આપણી સંખ્યા કાઢવા માટે એની અનુબદ્ધ કરણી વડે ગુણવું પડે. તો 4 - 3√3 4 - 3√3 વડે ગુણ્યું ઉપર નીચે એટલે થશે 3√3 - 4 4 - 3√3 છેદમાં 4 × 4 = 16 એક વાર + એક વાર - એટલા માટે આ રીતે કહીએ સ્ટેપ વધારીએ 4 નો વર્ગ 4 × 4 = 4 નો વર્ગ 3√3 નો કૌંસ પૂરો વર્ગ. આ બંનેને સેમ કરવા માટે 3√3 - 4 3√3 - 4 કરવા હોય તો આને માઇનસ તા પ્લસ કર્યા પ્લસ તા માઇનસ કર્યા તો આપણે માઇનસ મૂકી દઈએ. 4 × 4 = 16 - 3 નો વર્ગ 3 × 3 = 9 = 27 3 નો વર્ગ 9 અને √3 નો વર્ગ 3 9 = 27. હવે અહીંયા બંને એક જ છે એટલે −√3 - 4 નો કૌંસ પૂરો વર્ગ / 27 માંથી 11 જાય સોરી 16 જાય જવાબ બોલી ગયો ગુરુમાં
सत्यावीस में सोल जाए तो अग्यार और मोटी संख्या नीचे जाए माइनस अग्यार मित्रों बड़े बाजू माइनस माइनस ऊपर नीचे जब प्लस थे जैसे हम विस्तरण करिए थ्री रूट सॉरी थ्री रूट थ्री नो कॉस टू ओवर माइनस बे गुणा थ्री रूट थ्री गुणा चार वत्ता चार नो वर्ग भाग्या अग्यार त्रण नो वर्ग तैतालीस नौतालीस सत्यावीस चार दो आठ अड़तालीस चौबीस रूट थ्री चौकू चौकू सोल भाग्या अग्यार अब अपने सजातीय पद सत्यावीस से सोल तेरियो तमरो सात लक्षों के दी गई है त्रणे चार तैतालीस माइनस चौबीस रूट थ्री बागीना के अग्यार आई नो फाइनल जवाब था तैतालीस माइनस चौबीस रूट थ्री बागिया अग्यार तो मित्रों कया टाइम में माइनस चिन्ह कॉमन निकले कया टाइम में उड़ाड़व पड़े कया टाइम में केवी परिस्थिति जरा ध्यान राखी ने गणवानो से गणवाना का दबाव से तुम्हारे घर का रहवा पड़ से और गली नहीं पड़े स्वाध्याय पर मेरो पहलो दाखो या मती ने लगभग त्रण दाखला लगाया छे बे दाखला तुमने गुरु कार्य मां पूछू એ ગણી લેજો બાકીના દાખલા પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.